Yeah.
Yeah.
Thank you.
निश्चय करता की जय। कृष्ण स्वामी महाराज की जय। त्रिमंद करुणा सागर भगवान की जय। नरेश सागर महाराज की जय। महान तपस्वी रघुराम महाराज की जय। परमहंस सुखानंद जी महाराज की जय। विष्णुदास जी महाराज की जय। निशांतिदास जी महाराज की जय। शीतलदास जी महाराज की जय। यशलदास जी महाराज जय। सर्व संतन की जय। सर्व देवन की जय। कैवल्य धाम की जय। गुरुगारी शारदा मई की जय। आयम पंथ की जय। ज्ञान संप्रदाय की जय। भारत लक की जय। पंचम स्वसम वेद की जय। जगावस्थान की जय। जन वाचन प्रारंभ समय का है જીગ્નેશ ભાઈ અને રાજુભાઈ ને આખી ટીમે સરસ મજાના ભજનો ગાયા, ધૂન કરાવી. બધા સત્સંગની અંદર એવું કહેવામાં આવે કે અહીંયા જે વિકારો હોય એ બધા અહીંથી ભાગી જાય, અંધકાર હોય દૂર થઈને પ્રકાશ થઈ જાય અને આપણું મન સ્થિર થાય. આપણે એને ભગાડવા નથી, એને કહી તમે શુદ્ધ થઈ અને અહીંયા નિવાસ કરો, જેથી કરીને તમારી અંદર એ જે અંશ છે એ હોતી તરી જાય. એને આપણે ભગાડવા નથી. હાવ ખેડૂત હોય ને તો એ જે મળ ને કોદળા ની પડેલ હોય ને એને ફેંકી ના દે, એને એનો ઉપયોગ કરીને ઉત્તમ રીતે કરીને એનું ખાતર કરીને પાછું વનસ્પતિમાં નાખે, એટલે સારા ફળ અન્ન ફળ ફૂલ જે કઈ હોય એ આવે. તો આપણે અહીંથી કોઈને ભગાડવા નથી. અને એને એવું કેવું છે, તમે પરમ ગુરુ ના ચરણમાં આવો તો તમારો ઉદ્ધાર થાય. એવો કઈ દાખલો ખરો કે અગરગતિમાં આવે છે કે એક પ્રેત હતો, એ રાત્રે પેલા રાસમ ને પેલા રાજાના કુંવર ને લઈને રાત્રે નીકળતો, તો એક સ્મશાનમાં બેઠેલા પરમ ગુરુ, તો એ ભાઈ કે તું કોણ જાશો અડધી રાતે, કોને લઈને જાશો, ઢોલિયા સો તો નીકળે એમ કીધું. એટલે પલંગ સાથે, એટલે પેલો બી ગયો, ડરી ગયો. અને પરમ ગુરુ નો જે પ્રતાપ હતો, એનો જે તેજ હતું, એનો જે અગ્નિ હતો, એ એના નજીક ના આવી છે, દૂર ગયો અને એની સામે ઉભો ન રહી ગયો. પછી પરમ ગુરુએ બોલાય, તું અહીંયા આવી ગયો, ભલે પ્રયત્ન હોય કે તો એ ધૂળ ચાટવા માંડે કે તું મારા ચરણમાં તારો ઉદ્ધાર કરી નાખો. એમ પરમ ગુરુ બધાને મુક્તિ આપનારો, બધાને એને કેવળદાર, જે જે અંશોને છે એને પ્રેતાત્મામાંથી, જે અયંતા રૂપી જે રાક્ષસી થઈ હતી એમાંથી, જે જે જ્યાં પડ્યા હતા ત્યાંથી બધાને સુધારી લીધા. તો આપણા જે કરતા છે એ દરેક અંશને સુધારી નાખે છે, કોઈને ભગાડી દેતા નથી. આટલો ફરક છે કે ઊંઘને અમે ભગાડી દઈએ નહીં, ઊંઘનું અમે કામ લઈશું. ઊંઘ અમે અહીંયા હોય તો બાજુમાં બેહે અને અમને જાગૃતિ આપે, અમારી ઊંઘી ભલે લઈ લે ઘડી, એટલે અમે જાગીએ. અજ્ઞાન છે એને અમારે ભગાડવું નથી, અમારું અજ્ઞાન એ લઈ લે, એ બાજુમાં બેહે તો અમે જ્ઞાની થઈ જાય, એ ભલે રહ્યું. બરાબર, અંધકાર ને અમારે ભગાડવો નથી, અમારી અંદર અંધકાર છે એની ભેગો સજાતી સજાતી ભળી જાય, એટલે આપણે પ્રકાશવાન થઈ જાય, સમજો, અને એનું હિત થઈ જાય, કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, આપણો અંધકાર ને એનો અંધકાર ભેગો થાય એટલે પ્રકાશ થઈ જાય પાછો એનામાં હોતી. એવી રીતે આપણે વિચાર કરીએ તો કે હમણાં જીવનભાઈ કહેતા હતા કે આજે આપણે હમણાં 79 નું ભજન ગાયું ને, 79 ના પેજ ઉપર ચરકીડા પદ, કે એક બેન ને ત્યાં આવી કે પરમ ગુરુ ગયા અને રોટલા ઘડતા ઘડતા, બેન રોટલા ઘડતા હતા, એને જમવા બેસાડવાના છે, તો એની સામે આ ચરકીડા પદ એની ગાયું અને લખ્યું. એવું હું જોયું છે, ઘડલો જોયો હોય તો એ ફરતો જોયો હોય, પછી કોઈ ગાડું નીકળતું હોય તો એમાં વળી ગીરીશ કે ઓઇલ ન પૂરેલું હોય તો કિચુડ કિચુડ કરીને ગાડું જતું હોય એવો અવાજ એને સાંભળો હશે, કે કોઈ ચરખો હાલતો હશે તો એ ચરખા ની અંદર દોરા કાઢતા હોય, રૂપ થી દોરા બનાવતા હોય તો એ કિચુડ બોલતો હશે, કે એને હું જોયું હશે. તો એની જયારે જોયું તે આમાં આખી વાત આવી, જો મેરુદંડ તારો, આ કરોડરજ્જુ ની વાત કરી, નાભી કમળ ની અંદર 10 પાંખડીઓ છે એની વાત કરી, કે આ જે શ્વાસોશ્વાસ ચાલે છે, તારી જે સુરતા ચારે બાજુ ફરે છે અને શ્વાસોશ્વાસ નો આ ચરકીડો ચાલે છે, જો ને એ સાહેલી કીધું. પછી કે તારું મન છે એ બધી બાજુ ભમે છે, રખડે છે એ કે, અને ઘરે ઘરે બોલે છે એ કે, ઘરે ઘરે તારે ભમવાની જરૂર નથી, આ ઘર છે, આંખનું ઘર, કાનનું, નાકનું, આ બધા ઘર છે આપણા,
તેને કીધું કાંતની સાથે સ્થિર થાય, કાંત કોણ છે? અંશ. કાંત કોણ છે? અંશી. એની સાથે તું સ્થિર થાય તો તારે ઘરે ઘરે ભટકવું પડશે નહીં. એવું હે સાહેલી એમ કરીને એને સંબોધન કર્યું. હે સાહેલી કે તારે ઘરે ઘરે ભટકવાની શું જરૂર છે, બોલવાની શું જરૂર છે, તારા કાંતની સાથે સ્થિર થાય કે. અને છેલ્લી ચોપાઈમાં એ રીતે કીધું, સત સત કુબેર જાણે કોઈ કંત વારી, સત કુબેર તારા કાંત છે કે, એને કોઈ વરી જાણે કે, વારી એટલે વરી જાવ, એની સાથે લગ્ન કરી લેવા, એની સાથે લગ્ન લગાડવી, એની સાથે એકતા કરવી, એને વરી જાવ કહેવાય. તો એ કેવો જે કૂતરો હોય ને ગામનો કૂતરો, બધા ઘરે ઘરે ખાતો હોય, રખડતો હોય, કે એવું તું આ દરેક ઇન્દ્રિયનો જે ખોરાક છે ને એ લેવા તું દોડે છો એ કે, અને એની અંદર તું છે એ દોડા દોડી કરે છો. તો એ કે તારા કાંતને વરી જાય ને, એ ઘરે કે સ્થિર થઈ જાય ને, એ ઘરે સ્થિર થઈ જાય તને બધું મળી રહેશે. એવી રીતે વાત કરી, મને તો નથી ખબર, પણ જીવનભાઈ મને કીધું, મહેશભાઈ કે આ છે ને એ ભજન પરમ ગુરુ વાળા રોટલા ઘડે છે, અને ભજન પરમ ગુરુ ઘડે છે. જો તો બે બે વસ્તુ ઘડે છે, પેલા રોટલા ઘડે છે અને એ પરમ ગુરુ ના ઘાટ ને પોષણ આપશે, અને પરમ ગુરુ જે આ જે ચરકીડા પદ નું ઘડતર કર્યું એ ઘડતા હતા, એનાથી આપણા બધાને પોષણ મળે છે. હજી એ વયા ગયા તો એ પોષણ શરૂ છે. એક પોષણ શરીર ને મળતું હતું, અને એક ને અંશ ને આ જાણ રૂપે પોષણ મળે છે. દરેક વાત કરી, નાભી ની, મેરુદંડ ની, આ જે કીધું ને નાસા તોરણિયા, આ તોરણિયા છે, પછી ઈડા પિંગળા સુષ્મા તંતુ તરવણી માહી ત્રાક આ ચાલ્યા કરે છે. તું તારા ઘાટમાં આ જોઈ લે કે કેવું સરસ ભજન ગાયું છે, કે આ લક્ષ ભજન છે. પદની અંદર શરીર ની અંદર જે કઈ પણ ચાલી રહ્યું છે તે અંશ ટકી ચાલી રહ્યું છે, પણ અંશ ભીખ માંગે છે, ઇન્દ્રિયો પાસે ભીખ માંગે છે. દૈરવ કે છે તું એને સ્થિર એમાં સ્થિર થઈ જાય તો આ ઇન્દ્રિયો તારું પોષણ કરવા માટે સમર્થ છે, પણ તું ઇન્દ્રિય પાસે ભીખ માંગે છે. તારા અંતસ્કરણ એવા બધા માયકા એંગલા થઈ ગયા. અરે અંશ એટલો માયકા એંગલા તે લોકો અંશના, તો જે અંતસ્કરણ છે ને એ તો અંશના હથિયાર છે. એટલે આખું જે પટ જે બાપજી લખેલું છે આખા દેહ ને અનુસંધાનમાં લખેલું છે. અને દયારો કહે છે કે આ બધું જો છોડી દે, જે રૂંઝું જે સોહમ રૂપે જે ચરકી જો તારા અંત સ્વરૂપમાં જે ફરી રહ્યો છે એમાં તું સ્થિર થાય, તો આ બધી જ વસ્તુ તારી બાપજી કપાયેલો એની નીચે કરત ન કરે કારણ તું જો નિજ પતિ અંશ તન જ્યોત પાસે આપો દ્યોત નિજ જ્યોત નરણે કરી એહી મમ અહંગજી નો હોય અભ્યાસ. એટલે તું જ આ શરણનો સંચાલક છે, તું રખડે છે, ખોટું છે તારા અંતર સ્વરૂપમાં તું અંદરમાં આવી જાય તો આ બધી જ વસ્તુ તારી જ છે, અને તને જે સપોર્ટ કરે છે તે બરાબર છે. એટલે દયાળુ આ સુંદર ભજન લખેલું મને મારા સદગુરુ જે બાપજી હતા વિષ્ણુ આપણા સરજીદાસ બાપજી, આ બાપ મને બહુ સરસ સમજાવતા, અને એને કીધું કે જીવનભાઈ બાપજી જયારે બાપજી જયારે ભક્ત ને ત્યાં જાય છે તો બેન પેલો ચડખી તો એને ત્યાં છે જ, પણ બાપજી જમવા આવે છે એટલે તેને રોટલા બનાવે છે, અને રોટલા ઘડતા ઘડતા બાપજી આ પટલી રચના કરેલી છે. એટલે મને આ વાત આજે યાદ આવી છે, અને આજે ભજન બી સુંદર ગાયું એટલે મેં મહેશભાઈને કીધું અને આપણે સમજાવ્યું. હવે આપણે ત્રીજા દિવસનું સેમિસ્ટર આપણે બોર્ડ ની શરૂઆત કરી છે. શ્રીમદ કરુણાનુસાર ભગવાન. આ જે ચરખીડો ફરે છે કે એ તું જો તારી સુરતા છે એ ફરે છે, સુરતા રૂપી ચરખીડો ફરે છે. સુરતા થી પછી સુરતા કોના ઉપર પડે છે કે શ્વાસ ઉપર, અને શ્વાસ ફરે છે, શ્વાસ છે એ ફરે છે, તો તારું લોહી ફરે છે. જો ને આ નાભીની આજુબાજુ બધું ફરે છે, એવી રીતે પૃથ્વી ફરે છે એની નાભીમાં ફરે છે, સૂર્ય ચંદ્ર નવે નવ ગ્રહો ફરે છે એ સૂર્યની નાભીની આજુબાજુ ફરે છે, આ આખું સુષુમાર ચક્ર ફરે છે, એક જ ફરે છે, એમાં બધું ફરતું દેખાય છે કે ભાસ દેખાય છે તને. તો એની નાભીએ જા, તો એનામાં સ્થિર થા. તો આ રીતે જયારે તું સ્થિર થાય ત્યારે તું છે એ સુરતા. સુરતાને સહેલી કીધું, સુરતાને સંબોધન કર્યું, હે સહેલી. બેન રોટલા ઘડતા હતા એનામાં જે સુરતા હતી કે બધામાં જે સુરતા છે એને સહેલી કીધી છે.
કે તારી મદદ કરનારી છે, સહેલી એટલે આપણે મદદ કરનાર. હે સહેલી, તું જો આ તત્વમાં ફરે છો એના કરતા તું આગળ વહી જા ને, તું કાંતમાં વહી જા ને, તો તારો છે ઉદ્ધાર થઈ જશે. ઘર ઘર ભટકવું પડશે નહીં, 84 લાખ યોનિમાં રખડવું પડશે નહીં, અનેક દેવધામો સુધી તારે ક્યાંય પણ પગ પસારો કરવો નહીં પડે. એટલે કાંતના શરણમાં વહી જાય છે. અને કાંત કોણ છે આપણાથી કે કૈવલ્ય કરતા કોણ અપાવનાર છે? કે પરમ ગુરુ. અને તું તો એની પત્ની છો. કે હંસ આ રીતે એને સંબોધન કરશે. સુરતાને પોતાના ઘરમાં જવાનું સંબોધન છે. આને આ રીતે આપણે જોઈશું. આગળનું પદ એટલું સરસ હતું, 84 પદ હતું ને, અષ્ટપોર મન રતન આઠ આઠ પોહર. આ શ્વાસ ની અંદર આપણે એક ઘડી પૂરી થાય અને આ દિવસ રાત પૂરી થાય એમાં 4 દિવસના 4 છે, એ રાતના 8 પહોરમાં 24 કલાક પૂરા થાય છે. એ 8 પહોર તું રટણ કરે, તને ન ખબર હોય તો રટણ તો શરૂ જ છે. આ શ્વાસ નું રટણ શરૂ છે. આ ચાલ્યા જ કરે છે. કે તું જયારે એમાં સુરતા કરીશ ત્યારે તને દેખાય છે કે આ તો આ ન ચાલે તો હું કેમ જીવું, આ ચાલે જ છે. કે તો બે પદ એવા સરસ હતા અને મને એવું લાગ્યું થોડુંક એની વિશે વાત કરવી જોઈએ. કારણ કે જીવનભાઈ તો કીધું તું, હેમાંશુભાઈ કીધું તું, મેં આનું કઈ વર્ણન કરજો ને તમે આ પદ સારું છે. કે તો તમે એમ કઈક એનો એના ઉપર પ્રકાશ પાડજો. એમ મેં કીધું પ્રકાશ તો એની પાડી દીધો છે, મારે તો ખાલી કહેવાનું છે. આ જયારે ઘડ્યું છે ત્યારે એની પ્રકાશ પાડી દીધો છે. હવે આપણે છે એની અગાધ ગતિ અગાધ બોધ. પહેલું અંગ શરૂ કરીએ છીએ. કાલે છે આપણે મંગલાચરણ લીધું, સપ્પૈયા છંત, બરાબર. ઓમ પ્રથમ પ્રણામ થી લઈ અને છેલ્લે છે એ સંશય હરણ ગોપાલ. પેલા પ્રણામ થી શરૂ કર્યું અને બધા સંશય નું હરણ કરી અને શાંત થઈ જાય એવું મંગલાચરણ આપણે કાલ પૂરું કર્યું. આજે અદ્વૈત થી દ્વૈત વિલાસ વિશેની સમજૂતી. અદ્વૈત એકલા હોવું અને દ્વૈત પછી આ બે થવું અને દ્વૈત વિલાસ વિશેની સમજૂતી અંગ પહેલું પાના નંબર 170. અદ્વૈતે કહુકેત વિલાસ તત્વ ભેદ હારદ પ્રકાશ બ્રહ્મ દર્શી લે લેતા બ્રહ્મ કે બ્રહ્મ જ્ઞાની સમજે પરમ. અદ્વૈતે કહુકેત વિલાસ તત્વ ભેદ હારદ પ્રકાશ બ્રહ્મ દર્શી લે લેતા બ્રહ્મ કે બ્રહ્મ જ્ઞાની સમજે મર્મ. એક અખંડકાર સોહંગ રૂપ અદ્વૈત બ્રહ્મથી ઓમકાર રૂપ ત્રિગુણાત્મક જગતના દ્વૈત વિલાસ વાળા તત્વો વિશેનો ભેદ તેમજ હાર્દ રૂપે મુદ્દા વાળો પ્રકાશ કરું છું. તે બ્રહ્મદર્શી વા બ્રહ્મવેતા વા બ્રહ્મજ્ઞાની હશે તે જ આ મર્મને સમજી શકશે, સિવાય કોઈ સમજી શકશે નહીં. પણ આપણે બેઠા છીએ આમાં બ્રહ્મજ્ઞાની કેટલા છે? એટલે આ સૂચો કરો તો મમતા નહીં કરતો તો એને કીધું કે આ અર્થ કોણ સમજશે? કે એને ત્રણ વાત કરી, બ્રહ્મદર્શી બ્રહ્મવેતા બ્રહ્મજ્ઞાની. આમાં પહેલા બ્રહ્મજ્ઞાની, પછી બ્રહ્મદર્શી બ્રહ્મ અનુભવી અને બ્રહ્મવેતા. આપણે આ રીતે એનો ભાગ કરી. આમાં ક્યારેક આડાવડું લખાણ હોય ને તો લખાણને આપણે ક્રમમાં ગોઠવી લેવું. 1, 5, 3, 2 એમ લખાણ હોય ને તો એને ક્રમમાં ગોઠવી લઈએ તો સમજવામાં સારું રહે. એટલે સમજવામાં પછી એનો બીજો ઉદ્દેશ થતો હોય તો એના એ ક્રમમાં રહેવા દેવા. ક્યારેક આડાવડા ક્રમ ગોઠવાય તો ઉદ્દેશ જોવાનો, કે ઉદ્દેશ અહીંયા બીજો છે એને ક્રમમાં નથી લેવાનો, પણ અહીંયા ક્રમનો અનુભવ કરવો પડે એવું છે. તો બ્રહ્મદર્શી છે એ બ્રહ્મજ્ઞાની પછી આવે. પેલો બ્રહ્મજ્ઞાની, મેં મધ વિશે સાંભળ્યું છે એટલે એનું મેં જ્ઞાન લીધું, પછી મેં મધને જોયું એટલે દર્શી, પછી મેં મધને ચાખ્યું એટલે અનુભવી, અને હું મધના વખાણ કરીને સામે વાળાને સમજાવી શકું છું એટલે વેતા. આ ત્રણ વસ્તુ, ચાર વસ્તુને સમજવાની. આ ચારે ચાર વસ્તુ છે એને ક્રમમાં લઈ તો આપણે ક્રમથી સમજ છે ને સચોટ થઈ જાય. એટલે હું તમને જે જે આપું છું, જે કઈ માહિતી આપું છું એ અક્રમ નથી આપતો, ક્રમ વગરની નથી આપતો. બને ત્યાં સુધી ક્રમમાં આપું એટલે ક્રમથી તમને ખબર પડે. આપણે કહીએ કે ભાઈ આપણે શરૂ ક્યાંથી કર્યું,
તો કે ચોથી તારીખ થી શરૂ કર્યું, પછી નો દિવસ પાંચમી તારીખ હોય, છઠ્ઠી તારીખ ના હોય, એનો ક્રમ છે. કહો પછી ખજ આવે, એ ક્રમ છે. તો એ ક્રમ ને શિશુ હોય, પછી બાળપણ આવે, બાળપણ પછી છે એ યુવા આવે, યુવા પછી પ્રૌઢ, ને પ્રૌઢ પછી વૃદ્ધાવસ્થા. ક્રમ ની અંદર બધું તો ક્રમ છે, એ આપણે છોડવો નહીં. એટલા માટે થોડો ઘણો કઈક ગુજરાતીમાં આમ તેમ હોય કે પરમ ગુરુએ ચોપાઈ ની અંદર એ લખ્યું હોય પ્રાસ બેસાડવા માટે, ક્યારેક આગળ પાછળ ચોપાઈઓને બેસાડવા માટે, પ્રાસ બેસાડવા માટે શબ્દોને આગળ પાછળ લેવા પડે. પણ સમજવા વાળા એ એમ સમજવાનું કે આ પ્રાસ બેસાડવા માટે કીધું છે, કે આ આડુંવળું કીધું છે, કે મારી સમજણને મારે સચોટ કરવા માટે પરમ ગુરુએ આડુંવળું કીધું, મારે ગોઠવવાનું છે એના માટે કીધું છે. કે એ આડુંવળું કહે તો આપણે આપણે તો એમનું સીધું કહી દે તો ગોઠવીએ નહીં, આપણે જાગીએ નહીં. તો આમ આડુંવળું કીધું, આમાં આમ કઈ થોડું આડુંવળું કીધું, એટલે પરમ ગુરુ એમ કરીને આપણે સમજાવે છે કે તું જાગે છો ને વાંચે છો ત્યારે. ક્યારેક આ રીતે પણ જોવાનું, પરમ ગુરુ કઈ દ્રષ્ટિથી આ ઊંધું ચત્તું લખ્યું છે, તો એ આપણે વાંચી જઈએ તો જાગૃતિ વહી જાય. તો પછી આપણે ક્યારેક ક્યારેક એમ કે તત્વને સમજાવતા હોય તો પરમ ગુરુ ક્યારેક હું કે ભૂમિ જળ વાયુ અગ્નિ અને આકાશ એમ કે, એટલે આ જે સમજુ માણસ છે ને એ પછી ત્યાં અટકે કે આમ કેમ કીધું છે. પછી કઈથી ન મળે ને ત્યારે એ એમ વિચાર કરે કે હું આ એમનો વાંચી જાઉં છું ને એને આડું ઊળું કીધું એટલે હું જાગ્રત રહું, એટલા માટે કે ભાઈ આ અહીંયા ફેર પડ્યો છે એના માટે ખબર પડી ગઈ. રોજ આપણે આમ કોઈ પણ પ્રસંગમાં અથવા સત્સંગમાં રાત્રે જતા હોય ને તો એક સરખા ચપ્પલ ક્યારેક હોય આપણી જેવા ત્યારે બધા એના પછી પહેરી ને પછી હાલવા મળી ને ત્યારે ખબર પડે કે આમાં કઈ ફરક પડ્યો છે. આ મારી નથી ક્યારે ખબર, એ ખરખા જોયા કરે તે ખરખા હતા. જો હું નાની વાત કરું છું તમને, પછી ક્યારેક એવું થાય કે ચપ્પલ છે ને એ બે ખરખા હોય, એમાં એકનો 9 નંબર હોય ને એકનો 10 નંબર હોય, પછી આપણે પહેરી તો એકમાં ડખડું પડે ને એકમાં બરાબર થાય, ત્યારે ખબર પડે કે એક પગની અંદર જે કઈ આવ્યું છે ને એમાં એક મારું નથી. એમ અહીંયા સમજણ ની અંદર જોવાનું કે પરમ ગુરુ આપણી સમજણ નો કેટલો વધારો કરે છે. આવું હાથે કરે નહીં કીધું હોય કોઈ, કે આ માણસને ખબર કેટલી પડે છે. એક હરખા ચપ્પલ હોય ને તો એક બીજું ચપ્પલ આમ તેમ ફેરવી નાખે, એક ચપ્પલ ખાલી ફેરવા, અને પછી પહેરીને જતો હોય તો ઘણા જયારે વ્યવહારમાં હોય ને એને ઘર સુધી જાય તો ખબર ન પડે. પછી એના ઘરના કે બે ક્યાંથી લઈ આવે, એક નાનું ને એક મોટું છે, ત્યારે એને બીજા દિવસ સવારમાં ખબર પડે હું નાનું મોટું કરીને આવો, સત્સંગમાં ગયો તો મંદિરે ગયો તો. એવી રીતે સમજણ પણ એક સરખી લેવી, બાજુમાં આ કરેલું હોય ત્યારે આ જોવાનું, આ જેનો ક્રમ ભાંગીને કયો ક્રમ ખોટો કર્યો છે એનો મારો વિરોધ નથી, એ હું કરવા કર્યો છે એ જોવું, એની સમજણની વાત છે મારી. એ સમજણમાં જાવ તો છે ને ક્યારેય ભૂલા ન પડીએ. પગમાં નહીં બે ડગલા હાલે તે ખબર પડી ગઈ કે આ ચપ્પલ મારું હોય જ નહીં, તરત પાછા વળે કઈક જુદું છે. નવા હોય અને 8 મહિના પહેરેલા હોય તોય કોઈ નવા લઈને એ જ નંબર ના છે તોય ખબર પડી જાય કે આ મારા નથી, એટલે એટલી જાગૃતિ જોઈ છે. આ બધો ગ્રંથ છે તે કીધું કે આ હું કામ તમે કયો છો મહેશભાઈ, કે આ બ્રહ્મજ્ઞાની સિવાય કોઈ સમજીએ કેમ નથી, એટલે તમને પેલા બ્રહ્મજ્ઞાની તો બનાવવા પડશે કે, એટલે કહું છું આ સમજણ છે ને બ્રહ્મજ્ઞાની જ્ઞાનની સમજણ છે, એટલે કીધું કે હું કામ કીધું તમે આ ચંપલનું ઉદાહરણ હું કામ લઈ આવ્યા, સત્સંગનું એ ઉદાહરણ તમને ન આપું તો આ ગ્રંથ વાંચ્યા કરું તો હજારો વાર વાંચું તોય પણ કોઈ સમજણ ન પડે. ઉદાહરણ નાનું છે, અનુભવ છે બધાનો. કોકના પ્રસંગમાં ગયા હોય, ક્યાંક છે મંદિરે ગયા છે, પછી કોઈ બેસણામાં ગયા છે, ચપ્પલ બહાર કાઢવા પડે ને આપણે ખબર પડે. ત્યારે 4-5 ભાઈ હોય ને તો ગંજી ફરક થઈ જાય, અંદરનું અંડરવેર પહેરવાનું હોય ને એ હતી, હરખા લીધા હોય તો એ કોકનું બાવડું મોટું છે તેની જે ભાગ હોય ને આ આપણે બાઈ એ મોટી થઈ ગઈ હોય એ પહેરો ત્યારે ખબર પડે કે આમાં કઈક ભૂલ છે. તો એટલો જાગૃત થઈ જાય, હે હંસ તારે જાગૃત થવાનું છે, અને તું જયારે જાગૃત થાય તો આ વાત સમજી શકે. એટલે અદ્વૈત દ્વેતા દ્વેત કહું દ્વેત વિલાસ, અદ્વૈત હતું એમાંથી દ્વેત વિલાસ થયો. તો એ કરતા એ કર્યું તો તારો દ્વેત વિલાસ થયો જ છે ને, ક્યાં નથી થયો? તું પિતાજીમાં અદ્વૈત હતો અને તું જન્મો પછી દ્વેત વિલાસ, તો પિતાજી તું બે અલગ તો થયા છો ને, હે હંસ તું કરતા ન છો, ત્યાંથી તે તું અંતરવૃત્તિમાં હતો અને કરતા એ દ્વેત વિલાસ ની શરૂઆત કરી તો અંતરવૃત્તિમાંથી બાહ્ય વૃત્તિમાં તું ગયો છો ને, ન્યાય દ્વેત વિલાસ શરૂ કર્યો. તત્વ ભેદ આરંભ પ્રકાશ, આ તત્વનો ભેદ
શું છે એનું હૃદય, શું છે એની સમજણ, શું છે એનો પ્રકાશ આ અંગની અંદર કરશે. બ્રહ્મદર્શી કે વેતા બ્રહ્મ, કહે બ્રહ્મજ્ઞાની સમજે મર, કે બ્રહ્મજ્ઞાની ના વેતા કોણ છે? વેતા બ્રહ્મ, જે વેતા છે એ બ્રહ્મનું જ જ્ઞાન કરે છે. કે અને કે બ્રહ્મજ્ઞાની સમજે મર, આ વાત કોણ સમજે? બ્રહ્મજ્ઞાની છે એ સમજે છે. હવે આપણે છે એ બ્રહ્મની વાતને જાણતા નથી, તો સામે બ્રહ્મજ્ઞાની આવે તેને કેમ આપણે એનો જવાબ આપવો? આપણે એમ કહી ભાઈ બાહ્ય પ્રકાશ હતો કરતાનો, એ પ્રકાશ બ્રહ્મવૃત્તિ એમાં તમે અટકી ગયેલા છો. પણ કેમ અટકી ગયેલા છો? તમે એને જાણ્યો કે જે દ્વેત વિલાસ કર્યો અંતરવૃત્તિમાંથી તું પોતે અંશ બાહ્ય વૃત્તિમાં આવ્યો, એને તું તારું ઘર સમજી બેઠો, અને એ દ્વેત વિલાસ ની અંદર તું પડ્યો ત્યાં સુધી તારું અદ્વેત કરતા સાથે એકતા હતી એ તે છોડી દીધી અને બાહ્ય વૃત્તિ કરી અંતરવૃત્તિમાંથી. તું જો ને આ અંકુર અંતરવૃત્તિ માંસની સાથે જોડાયેલું જ હતું. પિતાજી માંથી તું છૂટો પડ્યો તો અંકુર થી છૂટો પડ્યો, અંશ થી છૂટો પડ્યો. તું પણ અંકુર વત તું નીચે આવ્યો, ભાલ તિલકની ઊંધી ગતિ કરી અને બ્રહ્મરંજ માંથી જે અંકુર નીચે ખર્યું એ ખર્યું ત્યારે એના ઉપર તો અંશની સાથે તું એકતા વાળો હતો. આ એકતા થી તે દ્વેત વિલાસ કરવો છે એટલે તું વિલાસ ની અંદર ગયો, ત્યારથી તું પણ દ્વેત જ થયો છે અદ્વેત માંથી. કર્તાની સાથે અંકુરની વૃત્તિ જોડાયેલી હતી. તું અંકુરી ગતિએ જયારે આવીશ ત્યારે કર્તા તને અંશની સાથે તારે જોડાતા વાર નહીં લાગે, અને અંશનું સ્વરૂપ જ તે ચેતન છે એટલે કર્તા સાથે જોડાયેલો જ છે, નકર જાણ ક્યાંથી મળે? આ રાત દિવસ જાણ તો મળે છે ને, હોય છે, ખાઈ છે, પીએ છે, કોઈ વાતને સમજીએ છે, કોઈ વાત કરીએ છીએ, આ બધી જાણ ક્યાંથી મળે છે? તો કે કર્તા સાથે તારી એકતા તો છે જ, અને છે જ. તું નથી સમજતો એ તું તારી અણસમજના કારણે, તું સમજી જાય, અણસમજ નીકળી જાય એટલે સમજી જાય. એની કીધું એક અખંડાકાર સોહંગ રૂપ અદ્વૈત બ્રહ્મથી ઓમકાર રૂપ ત્રિગુણાત્મક જગતના દ્વૈત વિલાસ વાળા તત્વ વિશેનો ભેદ. આ ત્રિગુણાત્મક છે, ત્રણ ગુણ ઉત્પન્ન કર્યા એને બ્રહ્મા વિષ્ણુ ને શંકર, રજોગુણ સત્વગુણ અને તમોગુણ એ એને ઉત્પન્ન કર્યા અને ત્રણ પાખડી બની. આમ કરીને તો ત્રણ પાખડી તૈયાર થઈ સત્વ રજ અને તમોની. એનો દ્વેત વિલાસ કરવો છે તો કેવી રીતે કર્યું? કે ત્રણ પાખડીઓ આ રીતે કરી નાખી, રજોગુણ તમોગુણ અને સત્વગુણ અને મ એને જોડી દીધી. આમ હવે આ આખો ગુણનો વિભાગ થઈ ગયો, પણ એને સ્થિર રાખવા માટે ગણનો વિભાગ કર્યો. ઓમકારની વાહનનું પાખડું આપ્યું ત્યારે એનું બેલેન્સ રહ્યું. આ ખબર નથી આપણે ગણ ક્યાં મૂક્યા છે, આ ગણ છે. ઓમકાર આખો થાય છે, ઓમકાર ની અંદર આ ત્રણ પાખડાઓ જયારે ભેગા કર્યા હતા અવ ને મ, મકાર અકાર ને ઉકાર, આ ત્રણ જે છે એનાથી જે શબ્દ બ્રહ્મની રચના થઈ એની અંદર આ રીતે ત્રણે ગુણે છે એ કામ શરૂ કર્યું. તો રજો ગુણે એમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા, તમો ગુણ માંથી શંકર ઉત્પન્ન થયા અને સત્વ ગુણ માંથી વિષ્ણુ ઉત્પન્ન થયા. પણ એ ઓમકાર નાદ ની અંદર થી ઉત્પન્ન કર્યા કોની? એના માતા પિતા કોણ છે? તો કે અરે વાદ્ય શક્તિ. અને આ બિંદી કોણ છે? નિરંજન પુરુષ. આખો ઓમકાર તૈયાર છો. આ દ્વેત વિલાસ કરવો છો તો ઓમકાર ની રચના થઈ છે. દ્વેત વિલાસ પહેલો શબ્દ છે આ ઓમકાર. આ લાગશે તમને થોડું, પણ એનું કહું છું. હવે કીધું આ તમે અત્યાર સુધી કહેતા હતા કે ગણ ક્યાં છે, ગુણ તો અહીંયા તમે દેખાડી દીધા આ બાજુ, પણ તમે જે એને આગળ ગતિ આપવા માટે આ બધું ચલાવવું હતું તો પાછળ વળી પૂંછનો ભાગ જે બનાવ્યો છે જળ ભાગ છે એને બેલેન્સ કરે છે. વાંદરા હોય કે બીજા જે પેલા હોય ને તો એને બેલેન્સ કરવા માટે એની પૂંછડીથી બેલેન્સ કરે. ઉપર જે પક્ષીઓ ઉડતા હોય ને તેને બેલેન્સ કરવું હોય તો પાછળની પૂંછડીને આ જે રીતે ફેરવે ને એ પ્રમાણે એની દિશા બદલાય. એટલે એ જળ ભાગ વિભાગ છે, પણ છતાંય છે એ આ બધાને જાળવીને ઉભો રહ્યો છે. એટલે ગુણ ગણની જે રચના કરી એની અંદર આ પાંચે પાંચ તત્વ આવી ગયા. આ નિરંજન છે આકાશ તત્વ, ગત આકાશ, આદ્ય શક્તિ વાયુ તત્વ છે, તમો ગુણ છે એ અગ્નિ તત્વ છે, જળ તત્વ છે અને ભૂમિ તત્વ છે. તો ભૂમિ તત્વ આવી ગયા ક્યાંથી? આ ઓમકારમાં તત્વનું બીજ રહેલું છે, ઓમકારની અંદર તત્વનું બીજ રહેલું છે. તો પાંચે આ પાંચનો જ ખેલ આવે છે. પંચુકી ઇલંકૌ મિલંકી મલતાન છઠ્ઠો આપન કુમહી ચીને કોઈ સંત સયાન,
આ પાંચ ની જ આ બધી રમત છે કે આ બાજુ દ્વેત વિલાસમાં. આ થોડું હરવાર એટલા માટે કહેતો જાઉં છું, લખતો જાઉં છું, ધ્યાનમાં આવે આપને ગ્રંથ ની અંદર. તો ઓમકાર જે છે એ આ બાજુ સર્વોચ્ચ દ્વેત વિલાસ માટે ઓમકાર નું ત્રિગુણાત્મક જગત, ત્રણ ગુણ ઓમકાર ની અંદર ભરેલા છે અને એની આ જગત ની રચના કરી. બીજું ચોપાય જીવ દશા સદ પામે મરણ ઈશ્વર પદ ભાગે જઉ શરણ, જે જે નો આલંબન તલે તાહેનો મન ભરણ ગલે. જીવ દશા સદ પામે મરણ ઈશ્વર પદ ભાગે જઉ શરણ, જે જે નો આલંબન તલે તાહેનો મન ભરણ ગલે. આ દ્વેત વિલાસના ઉપાસકો ઈશ્વર પદ નો વિયોગ કરી એકતા કરવા પ્રયત્ન કરે છે, ટાળી તો પણ તેમની જીવ બુદ્ધિ છેવટ મરણ સુધી ગઈ હોય તેમ જણાતું નથી. કારણ કે જેને જેને જેની સાથે આલંબન એટલે આધાર વા આશ્રય લીધો ત્યાં તેઓના મન ચોટ્યા છે. તો પરમગુરુ કહે છે, ઘણી વખત પરમગુરુ જયારે જતા ને ત્યારે મોટી ઉંમરના લોકો હોય ને અને આધ્યાત્મમાં ધાર્મિક પ્રવૃત્તિના હોય એવા કુટુંબમાં જાય અને મોટી ઉંમરના એમ કે ભાઈ ગંઠી તમને બંધાવો કે આ તમને કેવળ જ્ઞાન નો ઉપદેશ આપી, તો એમ કે ભાઈ હવે અમારે ને કે અમારે આ સંત આરે આ ગુરુ આરે એવો નાતો છે તો અમે જ નહીં બંધાવી કે, પણ તમે અમારા છોકરાને બાંધો એમ. સમજાણું અહીંયા હું કીધું, અહીંયા કીધું જીવ દશા સદ પામે મરણ પામે છતાંય સામે પરમ ગુરુ આવે ને આ વાત કરવા આવે છતાંય કોઈ જાગૃત થતા નથી. ઈશ્વર પદ ભાંગે જવું શરણ, આ ઈશ્વર પદના ચરણ ની અંદર જઈ અને પોતાની બધી જ મૃત્યુઓ ત્યાં મૂકી દેશે કે જે જેનું આલંબન, અને એ આલંબન છોડી શકતા નથી. આપણી આ જ હાલત છે, આપણે પણ તાં તેનું મન ધરણે ઢળે આપણે પણ આ જે આલંબન છે ને એને છોડી નથી શકતા. અને આલંબન જ્યાં સુધી તત્વનું છે, હવે જે ઓલી વાત મેં કરી એ તો સ્થૂળ જગતની છે. પરમ ગુરુ હોય તે ભાઈ તમે અમારા છોકરાને માનો, અમારે ના સંતને એવો નાતો છે એને દુઃખ લાગશે, એને દુઃખ લગાડવા માટે સાચી વસ્તુ નહીં સ્વીકારવાની. બોલો, રોજ કાચ મૂકી જતા હોય કોઈ આપણા ઘરમાં અને કોઈ હીરો મૂકવા આવે તો એ કે અમારા સંત અરે એવું છે ને કે એમાં કાચ અમે ફેંકી નથી એકતા, તમારો હીરો લઈ નથી એકતા, કિંમતી વસ્તુ ન લઈ શકે કેવી એની દીનતા હોય. કે આલંબન એવું થઈ ગયું છે કે સામે સાચી વસ્તુ આવી હોય તો એ સ્વીકારી ન શકે ત્યાં સુધીના આલંબનો થઈ ગયા છે. આપણે આવું છું, આ પાંચ તત્વ આરે 25 પ્રકૃતિ આરે રમતા થયા બહિર્વૃત્તિમાં ગયા તો એનું આલંબન આપણે છૂટતું નથી એટલે આપણા કરતા આગળ આપણે નથી જઈ શકતા. ઓલાની વાત કરવી નથી, એ તો મેં એટલે કરી કે આવું કહેતા હતા, આવું લખેલું છે ગ્રંથમાં, તમે કોઈ વાંચવું હોય તો તમને ખબર હશે. અને હું કહું છું કે તમારું આલંબન ટોળ્યું છે કે શ્વાસ વગર આપણે જીવી શકીએ છીએ, ન્યાય એ સ્થિતિમાં રહી શકીએ છીએ. આલંબન એવું છે શ્વાસનું કે વાત પૂછો, અને શ્વાસના આલંબન ને કરીને આ ઇન્દ્રિયોનું આલંબન એવું છે કે એની વાત પૂછવામાં એ આપણે આપણેથી છૂટે તો આપણે ગમતું નથી. મારું જે થઈ ગયું છે જડ વસ્તુ, એ જડ વસ્તુ પૈસા હોય સંપત્તિ હોય શરીર હોય એને આસાનીથી છોડીએ કે નવા કપડા પહેરે એમ શરીર છોડીએ કે અને પહેરીએ કે એવી સ્થિતિમાં હું હજી પહોંચ્યો નથી. મને તો આ જૂના ઢળવાની ટેવ છે એટલે ઢળ્યા કરું છું, એટલે એને એને વાપર્યા કરું છું. હા, એને સારું કરીને વાપરો એનો વાંધો નથી, પણ તમે આ ઘાટ ને પહેરેલો છે એનું આલંબન તમે અત્યારે લીધું છે એનો વાંધો નહીં, પણ તમને તમારી ઉપર બેસી ન જવો જોઈએ. ઘોડાને લઈને બહાર ગામ જાઓ અને અસવાર થઈ અને અધવચ્ચે જાઓ ને પછી મને હું પાણી પીવા ઉભો રહ્યો થાક્યો પછી ઘોડો મારી ઉપર બેસી જાય મને કે તું હવે એ આપણી પર અસવાર થઈ જાય તો કેવું ખરાબ કહેવાય. આલંબન એવી વસ્તુ છે એક વાર જો એનું આલંબન આપણે લઈ પછી એના વગર ન હાલે એવું જો થઈ જાય તો એ આપણી ઉપર બેસી ગયું છે. સમજી લેવું આવી રીતે થાય છે કે તું જેના ઉપર સવાર થઈ ગયો એ હવે તારા ઉપર સવાર થઈ ગયું છે. હે હંસ, આ તત્વની રમત તારા ઉપર સવાર થઈ ગઈ છે.
તારા હકીકતમાં એના ઉપર સવારી કરીને રાજા જેવું જીવન જીવવાનું હતું અને તું વાણોતર થઈ ગયો છે કે આ ક્યાં તારા આ રીતે કીધું આશ્રય લીધો છે તેના મન ચોટ્યા છે અને મન જેવું ચોટી જાય ને એટલે એ તમને નચાવે અત્યારે તત્વ અંશને નચાવે છે હમણાં એને કીધું ને કે તત્વ અંશને નચાવે છે વાસ્તવમાં તત્વો આપને વાપરવા માટે આપેલા છે ત્રીજી ચોપાઈ જીવ તણુ આલંબન ઈશ્વર અનુભવને જાય સમસ્ત એ માટે કહું છું આગમ સુણસો નહીં જે ન પડે ગમ જીવ તણુ આલંબન ઈષ્ટ અનુભવને જાય સમસ્ત એ માટે કહું છું આગમ સુણસો નહીં જે ન પડે ગમ સુણસો નહીં જે ન પડે ગમ જે મહાપુરુષો છે જે અવતારી પુરુષો છે એમાં જીવને એવી પ્રીતિ થઈ ગઈ છે કે એના આલંબન વગર રહી નથી શકતું આમ રોડ ઉપર જતો હોય ને તે હનુમાન ડેરી આવે કે મંદિર આવે આમ કરતો જાય આલંબન ટળતું નથી હોર્ન વગાડતો જાય કરોડો અબજો નો સરકાર નો અને જ્યાં રાતો પણ હોય કે પોમ એટલે આ આલંબન છે કે કોનું છે કે જીવ તણું આલંબન ઈષ્ટ જ્યાં જ્યાં ઈષ્ટતા માની લીધી છે કે આ મારાથી અધિક છે મને કઈક આપે છે મારું આ કામ કરે છે મારા દુઃખ મટાડે છે મને સુખ આપે છે એવી જે આલંબનની અને એમાં જે ઈષ્ટ દેવો અવતારો એની અંદર મહાપુરુષો જે કઈ આ બાજુ થાય એ શું કરે છે એ એની જે વૈભવ છે એની જે ઐશ્વર્યતા છે એ ઐશ્વર્યતાની અંદર અંશને આંજી દે છે એ પોતાનો અંશ એની અંદર ભરાય છે પાછો એવું નથી કે બીજાને આંજે છે એ હોતી ફસાય છે અને બીજાને ફસાવે એ બીજાને કાઢી નથી એક તો પોતે ફસાય છે તો એ કે આ આ અનુભવે જાય સમષ્ટ આવો અનુભવ છે એમ આખી સમષ્ટિ વહી જાય છે એમાંથી કોઈ ઉગરીને બહાર નીકળી શકતો નથી આખી સમષ્ટિ આખું વિશ્વ આ અનુભવની અંદર રીતે જાય છે જીવ માત્રનું આલંબન પોતાથી પરાયેલા કોઈ ઈષ્ટ સાથે છે મારી હારે નથી સ્વની હારે નથી પરની સાથે છે પ્રીતિ ક્યાં કરી તો કે પરની સાથે સ્વની સાથે પ્રીતિ ના કરી આપણે જે વાત કરી છીએ પરમગુરુ હું લઈને આવ્યા તો કે સ્વસંવેદ સ્વ લઈને એવા અને ચાર વેદ કે પરની વાત છે ક્રિયાકાંડ આ તે બધી પરાઈ વાત છે એની અંદર તારા સિવાયની વાત છે પરમ ગુરુ સ્વસંવેદ લઈ આવ તારી સંવેદના પર સંવેદનાની અને એ ગ્રંથ જે ગ્રંથિ નહીં ગ્રંથિ જે તારી બંધાઈ ગઈ છે એ છોડાવવાને માટે જે વસ્તુ લઈને આવ્યા એ તારી પોતાની સંવેદના જાગશે તો પર સંવેદના બાદ થશે ને તો એ છોડાવવા માટે અનુભવ મેં આખું જગત પર સંવેદનાની અંદર અનુભવ આખું જગત એ સમાઈ ગયું છે તે આ સમષ્ટિ અનુભવના પેટામાં આવી જાય છે આ ઈષ્ટ સમષ્ટિ અનુભવના પેટામાં આવી જાય જે જે સમષ્ટિ અનુભવ છે એમાં નાના નાના અનુભવો જેને કર્યા છે એને આધીન થઈને આપણે જઈએ છીએ મોટો ચક્રવર્તી સમ્રાટ હોય એના ખંડિયા રાજા ઘણાય હોય અને ખંડિયા રાજાના નગરો ઘણાય હોય એક ખંડિયો રાજા હોય તેમાં 10-15 સારા એના નગરો હોય શહેરો હોય એ 10-15 શહેરોની અંદર પાછળ નગર શેઠો રહેતા હોય એના સુબા રહેતા હોય એની અંદર પીક છોડીને જે લોકો રહ્યા છે એને ચક્રવર્તી સમ્રાટ સાથે ક્યારેય નાતો નથી થવાનો આ બધા ઈષ્ટો છે એની અંદર આપણે બધા જોડાયેલા છીએ અને આ પેટા અનુભવ કરીએ છીએ મૂળ અનુભવમાંથી આપણે બાદ રહીએ છીએ એટલે શું કરીએ આપણે પાખંડ ને પૂજી અખંડ ને નહીં લોકો એક સમજે કે અખંડ અને પાખંડ હું શું કે જે અખંડ અનુભવ છે એને છોડી દીધો અને નાનો નાનો જે અનુભવ છે એના પેટા અનુભવનો એ પાખંડ ને પૂજા કરી છે પાખંડ ની માન્યતા કરી છે પાખંડ ની આગળ આપણું અર્પણ કરીએ છીએ અખંડ ની અમને ખબર પડતી નથી કે
એટલે હું તમને જે વાત કરવાનો છું ને એ અખંડ ની વાત કરવાનો છું. અને જો તમારું પાખંડી મન થઈ ગયું છે ને તો તમે આ વાત મારી સાંભળતા નહીં, આમ ના પડી. તમારા એ કામ હું છે એમ કીધું પેલા પરમગુરુ, પેલા જેટલા હતા એમ કીધું ભાગો આજે નો સમજી કે મારે કામ હું છે ને કે હું તમને આખું અખંડ ની વાત કરવા જવાનો છું, એમાં કશું જ બાદ રહેવાનું નથી. એક વસ્તુ છોડીશ નહીં જેના જેનો જવાબ ન હોય. કરોડો પ્રશ્ન પૂછી લે કોઈ અને હું એનો સાચો જવાબ ન આપું એવું નહીં બને, કારણ કે હું અખંડ ને જાણું છું. તમે બધા નાના 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 ખંડ ને જાણો છો. તો પાખંડી છે એવા જે પાખંડી લોકો છે એને કીધું આ સમજણ ને પાખંડી કીધું. જો પાખંડી ને એટલે ખરાબ રીતે નથી કીધું, આ વાત સમજી લો. કાલ ઉઠીને એમ કે પાખંડી ને અખંડ પાખંડી ની વાત કરે છે. પાખંડ એટલે જગતમાં પાખંડ આવે, જગતમાં જે પ્રપંચ આવે છે એ તો પાખંડ જ તે, એમાં ના નથી. પ્રપંચ છે બધા, પાંચ થી જે ચાલે છે એ બધા પ્રપંચ છે, અને જે અંશ થી ચાલે છે એ અંશ જો પાંચ ની આરે જોડાયેલો ન હોય અને એનો વહીવટ કરતો હોય અલગ રહીને તો એ છે એ અખંડ ની સાથે એકતાવાળો છે એવું સમજવું. પણ જેની પાખંડ ની સાથે એકતા થઈ છે શૂણશો નહીં જે ન પડે ગમ. આ વાત જેને આવી હોશિયારી નથી, જેને આવી બુદ્ધિ નથી, આ સમજની ગમ પડતી નથી એને આ વાત મારી સાંભળવી નહીં, ના પડતી. ગ્રંથો સાંભળવા કોને આવવાનું કોને લેવાનું એ કહી દીધું કે તારે અખંડ ની પ્રીતિ છે, તું બધું જ જાણે છો એના ચરણમાં જવું છે તારે, કે આ બધા ખંડિત નાની 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 મેં જેને ઉપાધિ આપી છે ઐશ્વર્ય આપ્યું છે એ ઐશ્વર્યને પકડીને તારે આટા મારવા છે. નાનું મોટું એક ઐશ્વર્ય આપી દીધું તેને પકડે તો તું આ ભવસાગરને વિંધીને અને તારા સ્વરૂપે થતા તને ક્યારેય છે એ મોકો નહીં મળે. આ હું તારી સામે આવ્યો છું અને તને આ વાત કરું છું તો મારી આ વાતને સમજવા માટેની તું ગમ તારી હોશિયારી સમજનો વિકાસ કર, અને આ સમજ તું વિકસાવીશ તો જ આ મારો ગ્રંથ અગાધ બોધ છે. જીણો આમ તો બોધ નથી કે આમ તને આપી દઉં, અગાધ બોધ. કોઈ આપણે પ્રશ્ન પૂછે કે આ જગત શું છે એને એક વાક્ય જવાબમાં આપો. લીમડા આગળ જાય તો કે કડવું છે, બાવળ આગળ જાય તો કાંટાળું છે, થોર આગળ જાય કે દૂધ વાળું છે, આંખમાં પડે તો આંખી કે થોર માંથી દૂધ જે પડે તો આંખ વહી જાય છે કે રઘુરામજી મહારાજ ને આંધ્યું હતું ને તો એ કે જેને આગળ જાય બકરી આગળ જાય તો એવું કે છે, ભેંસ આગળ જાય તો જગત જેને જેવું દેખાય એવું કે છે. ખંડિત છે બધા, એને શું સમજી શકે આખા જગત. અને એક વાક્યમાં સમજશે શું, હું અગાધ બોધ કહેવાનો છે જેમાં બધું આવી જાય, એની અંદર કશું બાકી નથી રહેવા દેવા, એટલે જ અગાધ બોધ નામ આપ્યું છે. કાંઈ પણ બાકી પૃથ્વીની વાત નથી કરવાનું, હું કેવલ ધામ થી લઈને અહીંયા જંબુ દીપ ઊંધી ની બધી વાત કરવાનું છે. અને જો તારા સ્વરૂપ ની આ જ ગતિ હતી, તું કેવલ ધામ થી નીકળીને આ જંબુ દીપ ખારા સમુદ્ર ની આજુબાજુ આવી ગયો છે. ખારો સમુદ્ર છે એ માતા અને પિતા નું લિંગ છે, એમાં તું ફસાઈ ગયો. જો ને ખારો સમુદ્ર છે, પેશાબ છે ખારો સમુદ્ર છે, એ જંબુદ્વીપ માં તું આવી ગયો. તારો વિચાર કર ને, તું જંબુદ્વીપ માં આમ તું હતી આવ્યો છે, હું તો ઉપરથી આવ્યો, તું તો ઘસડાઈ ઘસડાઈને આવ્યો છો, હું તો તને કાઢવા આવ્યો, તને તું તો ભાન વગર આમાં ઘૂસી ગયો છે. આ સંસારની અંદર જન્મ મરણ લેવા એની અંદર તું આવ્યો છો એ કે જંબુદ્વીપ ગોતીશ ક્યાં, તો ઓલા બધા ગોતે આ ખારા સમુદ્ર છે ને એમાં તું ખારા સમુદ્ર માં અંકુર હતો ત્યારે ગયો ને, ખારા સમુદ્ર માંથી નીકળો ને. તારા વિશે પણ વિચાર કર, અખંડ નો વિચાર કર, ખંડિત કેમ છો. અંકુર જયારે અખંડ હતું અંશ ની સાથે એકતા વાળું હતું તો અખંડ નો તારો વિચાર કર. અને જો આ વાત તને ન હું કહું અને તને જો આમાં ગમ ન પડે અને તને કઈક એવું લાગે કે આ ખરાબ વાત કરે છે તો તારો વિચાર કર, તું આ નહીં સમજી કે મારી વાત નહીં કે તારા જીવન તે જીવન કેમ લીધું છે. માતાની યોની અને પિતાજીનું લિંગ એ ખારો સમુદ્ર છે જોતો ખરો, અને એની અંદરથી પસાર થઈને જંબુદ્વીપમાં તે જન્મ લીધો છે, આમાં કોણ વાત છે કે એકે વાત નથી કે. તો ખારા સમુદ્ર જંબુદ્વીપ સુધી યાત્રા તે પણ આજ કર્યું નહીં કે. જો હું સાચી વાત કરું અને તને એમાં જો તને સમજ ન પડતી હોય તો તારા એ બેહીન હું કામ છે કે આ સાંભળીને હું કામ છે. સમજ સુધી જા, તારું જે રીતે બંધારણ થયું છે ત્યાં સમજ સુધી જા,
ત્યાં સુધી પહોંચ. આ રીતે વાત કરી. હવે અહીં કે છે, આ જે બોલવાનું શીખવું છે ચોથી ચોપાઈ. અગમ ગતિ બોલું છું બોલ લક્ષ અગમ ગતિ બોલું છું બોલ. આ બાજુની બધી ગતિ નહી કે અગમ, અને એ ગતિ છે એના હું બોલ બોલવાનો છું, એની વાત કરવાનો છું. એમાં હું છે કે લક્ષ અગાધ અનાહત તોલ, અલક્ષ લક્ષ અગાધ લક્ષ છે. આપણે લક્ષ ભજન ની વાત કરી છે સવારમાં, લક્ષ ભજન જ આપણે કરવાનું છે ને, અને લક્ષ જ ન્યા લગાડવાનું છે ને. તો કેવું છે લક્ષ અગાધ અનાહત તોલ, તમે આને તોલવું હોય તો કાંટાથી નહીં તોલાય, ફૂટપટ્ટીથી માપમાં નહીં આવે, સમજાણું. પછી પાણી ભરવાના જે છે, દૂધ ભરવાના, તેલ ભરવાના જે પાત્રો છે એ માપના, એ માપમાં આ નહીં આવે. એક પળી બે પળી પાંચ શેર ને શેર ને એ જે તમે લીટર ને એનું માપ, કે મારો તોલ કરવો હશે તો આ બધા પાત્ર એમાં કામ નહીં લાગે. તમારી બુદ્ધિ એને સમજી શકે એવો તોલ કરનાર કોઈ હોય તો મારી વાતને સમજી શકશે ને. આ જગત ની વાત છે, આ કરત ની વાત છે, કે આ ચેતન લક્ષ ની વાત છે, અંશ અંશી ની વાત છે. એટલે પરમ ગુરુ કહે છે કે કે આ લક્ષ અગાધ અનાહદ તોલ. તો એની જે કીધું લક્ષ અગાધ અનાહદ તોલ, આ તોલ કોણ કરશે? આ મારા લક્ષ નો હું જે કઈ કહેવાનું છું એનો તોલ કરવા માટે અહીંયા કઈ નથી. અમે બધા હીરા તોલતા હોય ને તો કેરેટ નું માપ હોય, સોનું સોની સોની સોનું તોલતો હોય તો તોલાનું માપ હોય. જેમ વસ્તુ છે એ કિંમતી થતી જાય એનું માપ પણ નાનું થતું જાય. હવે એટલું નાનું થઈ જાય ને કે વ્યાપક એટલું થઈ જાય કે એનો બધા માપ આવી જાય. એનું જે આખરી એટલું નાનું થઈ જાય, ફોન બધાને બંધ રાખજો તમે, અને એને છે એ મ્યુટ કરી દો. ફોન કરવાનું થાય કે ફોન માટે તો બહાર વ્યા દેજો, કારણ કે આ આખું હું જે સમજાવતો હોઈશ ને એની અંદર લોચો પડશે. પાછું ફોન બંધ કરી દેવાનો. મારો એ શરૂ હોય ને તો હું પહેલા બંધ કરી દઉં, એટલે પછી તમને એમ નું થાય કે મહેશભાઈ તમારો કેમ આવ્યો હોય. કારણ કે આમાં હું થાય બેઠા પેલા સૂચના તો હતી જ તે બધાને, કે તમારે આ ફોન બંધ કરી નાખવા, કારણ કે હું જે વાત કરતો ને એની અંદર આ બધામાં આપણે સુરતા બાજુ હોય જાય. તો કીધું કે અનાહદ, આ તમારે આ અનાહદ હદ વગર નો તોલ કરવાનો છે. આપણે આ લોકો છે ને એ બસ્તી લેવા નીકળે, ભંગાર લેવા નીકળે, તો એના એ લોકો તાજવા લઈને નીકળે. પણ એને કીધું કે ભાઈ મારે પૃથ્વી છે એ આપવી છે, તો એના તાજવા ક્યાંથી લેવા જશે? તોલી જાવ કે મારે કોઈ ઓળી માલિક છે પૃથ્વી નો, મારે પૃથ્વી આપી. એને કદી તોલ નો હોય, એને કદી ત્રાજવા નો હોય. એમ ચેતન નું મોલ તોલ કરી શકે એવી શક્તિ તો જોઈને સમજણ રૂપી અહીંયા એ રીતે વાત કરી છે. શ્રોતા સુનો સન્મુખ ચિત્ત રાખો. હવે તમે છે ને સાંભળો ને ત્યારે બીજી બાજુ અહીંયા સુરતમાં છે, આ તાપી બાજુમાંથી જાય છે, કે ઘરે હું થતું છે, એ બધું ચિત્તમાં નહીં આવવા દેતા કે
એની ખાલી એમ ન કીધું તમે નજર મારી બાજુ રાખજો, મારી સામે નજર રાખજો એવું ન કીધું, નજર રાખજો, મોઢું મારી સામે રાખજો, બરાબર બેસજો. પણ એ કે ચિત પાછું બીજે રખડતું હોય તો મને તમારું મોઢું દેખાય, આંખી દેખાય, મારી સામે બરાબર સાંભળે છે, હું રાજી થઈ જાઉં, પણ ચિત તો ક્યાંય રખડે છે તમારું. તો પરમ ગુરુ એ એમ જ કીધું કે ચિત્તને પહેલા અહીંયા રાખજો, આ ચિત્ત અહીંયા રાખશો ને તો બહાર ભમશે નહીં, અને તો મારી વાત તમને સમજમાં આવશે. શબ્દ અમારા જે ગ્રહી શકો, તમારું ચિત્ત એવું આમ એને તૈયાર કરીને રાખજો, ફૂલ જેવું રાખજો, હોશિયારી વાળું રાખજો, નમ્રતા વાળું રાખજો, વિવેક વાળું રાખજો, આરત વાળું રાખજો, કે જે ચિત્તને હું નાખું ત્યાં પકડી લે. ઘણી વખત તમે માછલા કઈ ખવડાવ્યું છે તમે નદી કાંઠે કે કઈ સમુદ્રમાં ગયા, હજી ના માછલા નાખો ત્યારે ફટ કરીને ખાઈ જાય, એ મારું બોલવાનું થાય ને ત્યાં પકડી લીધું એવું ચિત્ત તૈયાર કરી રાખો. ચપળતા પરમ ગુરુ કહે છે મારી અંદરથી જે શબ્દ નીકળશે એ તો તમારી જાગૃતિનો શબ્દ છે, તમારા સ્વરૂપને સમજવાનો શબ્દ છે. આ શબ્દ મારી અંદરથી નીકળે ને ત્યાં ખેંચી લેવાનો છે, તમારી પકડી લેવાનો છે. એને હેઠે નહીં પડવા દેતા, ધૂળ વાળા થઈ જશે, એને હેઠે પડવા નહીં દેતા. ઘણી વખત આ લોકો ગાંઠિયા નાખે, લોટ નાખે, માછલીને જે ભાવતી વસ્તુ નાખે. અમે જુનાગઢ ખોખલી હનુમાન ગયા હતા, મગર ઘણા હતા, માછલી ઘણી, એમાં ભજીયાનો જે ભજીયા કર્યા હતા ને એ પાત્ર હતું ને, એમાં જે લોટ ચોટેલો હોય ને પાણીમાં જે એમાં ડેડો ને, ત્યાં તો માછલી એટલી આવી કે આ જે તપેલી હતી સાફ ન કરવી પડી, બધું જ ખાઈ ગયા. હજી મૂકી જવી, એટલા આરતવાન રીજો, એટલા જાગ્રત રહીજો, એવું ચિત્તને ચકોર કરી રાખજો, ચકોર ચિત્ત. અહીં કહે છે હું તમને જે કહેવાનું છું અગાધ બોધ છે, પાછું ઘણી ઘણીમાં કહેતા જાય છે અગાધ બોધ છે, એટલે વચ્ચે ટક્કરો માર્યા કરવો પડે છે, નકર આ ઘડાય કેમ, અઘડ છે અઘડ, એને ઘડવાનું છે. એટલે કે આ રીતે મારા શબ્દ જો તમે આ રીતે ચિત્ત રાખશો તો ગ્રહી શકશો, તો ગ્રહણ કરી શકશો. તોલ કે કિંમત ન કરી શકાય એવો અગાધ અગમ્ય ગતિ વાળો મહદ લક્ષ્ય કહું છું, તે અમારા જ્ઞાનવાન શબ્દને ગ્રહણ કરી શકે તેવા હે શ્રોતાજનો, અમારી સન્મુખ ચિત્ત વૃત્તિનો નિગ્રહ કરીને સાંભળો. બીજે ક્યાંય નહીં જવા દેતા, એકમાં ફોરી દીધો. પણ આવો અર્જુનને પૂછ્યું તને શું દેખાય છે ઝાડવામાં, એ કે આંખ દેખાય છે, એ કે પક્ષી નથી દેખાતું, ચાંચ નથી દેખાતું, પાંખ નથી દેખાડતું, ઉછળું નથી દેખાતું, ડાળી નથી દેખાતી, પાંદડા કાંઈ નથી દેખાતું મને, પરમ ગુરુ તમારા ચરણ દેખાય છે. કે સાત દિવસ પછી અમે પરમ ગુરુ અમે અંશે થઈ જાઉં, અરે પણ અત્યારે થવા તમને હું વાંધો છે, સાત દિવસ અત્યારે જેવી રીતે રહ્યો ને, હું સાત દિવસ ની તમને મોહલત ક્યાં આપું છું, કે સાત દિવસ નહીં અત્યારે ચક્કર થઈ જાઉં, મને સાત દિવસ પછી આંખ દેખાશે એમ ભીમ કે, મને અઠવાડિયા દસ દિવસ પછી છે એ આંખ દેખાશે એમ સહદેવ કે, નકુલ કે, મારે એ નથી કરવું, આપણે નથી કરવું, એ કે અત્યારે જ તમે એટલા આરતમાન થાવ તો વાર શું લાગે એમ. પરમ ગુરુએ કીધું તારું સ્વરૂપ છે યાર, તું સમજમાં વયો જા, સમજના ઘરમાં વયો જા, તો સ્વરૂપને હું સમજાવવાનું હોય, આ અણસમજને સમજાવવા માટે, એને દૂર કરવા માટે હું જે તને કહું છું એ તો અણસમજ જ છે, અણસમજ ને અરે અથડાવીને અણસમજ દૂર કરો, એ બે નાખી દેવાનો છે, તું અને હું બે બચવાના છે, સમજવાના બધા વિષયો છે એ બાદ થઈ જશે, જે બચવાના છે એ આપણે બે છે, એમાં સમજ બધી ઓટોમેટિક જ ઉતરી આવશે, એને કઈ તારે રટણ નહીં કરવું પડે કે આ પછી આ તત્વ છે કે આ પછી આ છે, એ તો હું તને સમજાવવા માટે ક્રમમાં મૂકવા માટે શરૂઆતમાં કહું છું, પછી તું બોલીશ તો એ જ આવશે, એમાં ફરક જ નહીં પડે. કે સ્વરૂપે તો આ એકતાની વાત છે. કે પાંચમી ચોપાઈ આગળ છે વાણી અડપટી અર્ધીને થાશે ચટપટી અનુભવ ઉગ્ર દીવંત કો અર્થી હોય તે ઉઠી શકો આગળ છે અનુભવ
અર્થી છો તો અહીંયા હું કામ તમારું કામ છે. અર્થી એટલે જેને અર્થ છે, અહીંયા આવવા માટેનો કોઈ સ્વાર્થ છે, એ બધા અર્થી છે. મંદિરમાં આવ્યો હવાર ત્યાં સુધી તો 1000 જણા આવ્યા, પણ તમે એનું અંતર હૃદય એનું ચિત્ત તપાસીને જુઓ તો સ્વાર્થ વગરના કેટલા આવ્યા એ જુઓ. એકાદ બે મળી જાય તમને. કોકને મોક્ષની આશા છે, કોકને રઘુરામજી મહારાજ અમને આશીર્વાદ આપે એની આશા છે, કોઈને કાલ દુઃખ આવે કાલ એક્સિડન્ટ ન થાય એટલે મંદિરે આવે છે કે એડવાન્સ આપણે આ વીમો ઉતરાવવા આવે ગણાય મંદિરે, કે કાલ એક્સિડન્ટ થાય ને એટલે આજ પ્રીમિયમ ભરી દો ને તો કઈ વાંધો નહીં, એટલે ઘણા એ મંદિરે આવે કે કાલ મને સમસ્યા નો આવે દુઃખ નો આવે એટલે વીમો ઉતરાવવા આવે ગણાય. અને ઘણા એને દુઃખ થયું એટલે કે હવે મને આ અમારે તકલીફ પડી, છોકરો બીમાર થઈ ગયો છે, આવી માંદગી આવી છે ઘરે, તો એ વીમાનું પ્રીમિયમ લેવા આવે. મેં તમને આગળ તો કીધું હતું કે અત્યારે હવે મને તમે આ વીમાનું પેલું પ્રીમિયમ નહીં વીમાનો વીમો આપી દો, હવે કે હવે મારા છોકરાને હાજો કરી દો, આના વીજા મળી જાય, આ એક ધંધો અમારે અટકે છે એની તકલીફ છે એ સુધરી જાય, બે ભાઈઓ વચ્ચે કઈ તકલીફ છે અણબનાવ બહેનો છે એ તમે આખા દિવસમાં તપાસ કરીને જુઓ. પછી આ અમારે કલ્યાણદાસજી મારે તો બધું નવી ગાડી લઈને આવે ને પાછા શણગારે ને પછી એને તિલક કરે ને ઓલા લોકોની ઈચ્છા કરે, પેંડાનું બોક્સ લઈને આવે 500,000 રૂપિયા મૂકે હોતે અહીંયા ઠીક છે, હું કામ પૂજા કરાવવા આવ્યા છે કે ગાડી ભટકાયમાં જાય નહીં કે અને પૂજા કરી દે સંતો, એ વાત સાચી છે હારી છે, એમાં ના નથી કે મંદિરે જઈને કોઈ વસ્તુ લીધી તો પ્રસાદ માનીને મેં લીધી છે એમાં ખોટી વાત કઈ નથી, પણ એની અંદર જો સ્વાર્થ આવશે તો એ કે એને આ અર્થી છે ને એને આ ચટપટી થાય. મેં માનતા માની હતી ને કે અમારા છોકરા બરાબર હાકર અહીંયા અમારે તોડવાની છે, તમે ઘણા તો બેઠો વાંચતો કે ભાઈ કે અહીંયા તાજવા ક્યાં મળશે કે અમારા 20 કિલો કે 25 કિલો કે હાકર આ છોકરાને અમે તોડવાની છે અને એ અમારા અહીંયા હવે એ છોકરાને અમે હાકર તોડે તો આ જ્ઞાન મારું જશે સંપ્રદાય જ્ઞાન અને વહીવટ અજ્ઞાન નો ક્યાં જાયશું. આને આવી ચિંતા થતી હતી એ મહેશભાઈ કે આ પરમ ગુરુ ને કોણ સમજીએ છે કે ઓલા દેવજી ભગત કે આ બાઉ દાદા કે અમારા આટલા વર 85-87 વર નીકળી ગઈ કે શાંતિ દાસે તમને કહ્યું અમે એની કંઠી બંધાવી છે કે આ જ્ઞાન જાહેર ક્યાંય કે આ બધા ક્યાં જાહેર પરમ ગુરુ ને સમજી નથી, એક આવો પુરુષ આવી ગયો આ પૃથ્વી પર અને આપણી હાટુ ખેપ કરી ગયો એને સમજવા વાળા નથી કે આ જુઓ તો ખરા કે મહેશભાઈ હું કરશું આ સોપા એવી છે ત્યારે આપણા પરમહંસ સુખાનંદજી મહારાજ છે એની પાસે એક નાનું સરખું પુસ્તક હતું અને જ્યારે જ્યારે પણ ત્યાં જાય તેમાં હિમાલયના જે બધા જે પ્રદેશો છે એ પગપાળા પ્રવાસ કરતા અને જ્યાં સમય મળે એટલે જે નાનું પુસ્તક જેને ગુટકો કહેવામાં આવે એ ગુટકાનું વાંચન કરતા એમ એટલે વાંચતા વાંચતા તમને ખ્યાલ આવે છે કે આખા વિશ્વ પાખંડ ને પૂજે છે. પબજી ચોપાઈ લખી છે બાદલ ગુરુગમ જ્ઞાન છે, બાદલ ગુરુગમ જ્ઞાન છે કહો ન ભય વપાર અવની રચિજ નું અબલક ભટકત સૌ સંસાર. પબજી કહે કે આ બધા જગત ની અંદર જે દુનિયા જે છે બધા બાદલ ગુરુ ની પૂંજન કરે છે, બાદલ ગુરુગમ જ્ઞાન છે કહું ન ભય ભાવ પાડા અડી રચિજી નો અમલ કરી આજ સુધી આપણા પાખંડ ની પૂજા કરે છે. આ વિચાર જયારે પરમ હંસ સુખાનંદ મહારાજ ને આવ્યો અને એને બીરું ઝડપીએ પણ રૂપિયા ન મળે, કારણ કે પૈસા વગર તો આ કામ શક્ય છે નહીં. આજે બધું થઈ રહ્યું છે એની પાછળ એનું કામ કરી રહ્યું છે ને, આપણે જ્ઞાન ની તો વાતો કરી પણ જ્ઞાન ની પ્રકાશન કરવા માટે એ તો જરૂરી છે પાછું, એટલે
પરમહંસ સુખાનંદ બાપજી પાસે એક નાનો સરખો ગ્રંથ હતો, વાંચતા હતો, અને જયારે પ્રકાશન કરવાની જયારે મોહન નોબટ આવી ને ત્યારે પૈસા ના મળે. પ્રાણજીવન દાસ દરજી જે વ્યારાના એની સાથે સારો સંબંધ હતો, અને તે વખતે એક પ્રસ્તાવ આવી ગયો કે ભાઈ આ પરમગુરુને આપણે ઓળખાવવા હોય તો મારી પાસે શબ્દનું ભંડાર છે, જ્ઞાન છે, બધું છે, પણ અર્થ ન મળે એટલે શું કરવું. હવે તમે લખ્યું છે પાછળ પંચમ છઠમ વેદની પ્રથમ આવૃત્તિમાં, પાંખ વગરનો પક્ષી આકાશની મજા શું લઈ શકે. એનો મતલબ આ છે કે આના સિવાય તો કશું થતું જ નથી. એટલે પ્રાણજીવનદાસ દરજીએ વ્યારાના એની પોતાની આખી સંપત્તિ વેચી દીધી અને સમર્પણ કરી દીધી અને વચન આપ્યું કે હે પ્રાણજીવનદાસ તારી જયારે છેલ્લો શ્વાસ હશે તે હું તમને આવીને મળી શકું. વચન તો જુઓ, સંતનો વચન શું કામ કરે છે. આ તરફ સુખાનંદ બાપજી સાડસાની અંદર જયારે ખબર પડી કે પ્રાણજીવનદાસ દરજીને છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે, વચન તો નિષ્ફળ ન જાય એટલે એને ત્યાંથી પ્રણાય કર્યું, છેલ્લો શ્વાસ ચાલીને થોડાક સમય બાકી છે એમ, અને જવા માટે ઉતાવળ કરે છે. ગાલુ દામ મળશે ગાડું, એ ગાડાભાઈને કહે છે ભાઈ મને વ્યારા સુધી લઈ જાઓ. પરિસ્થિતિ પાછી કેવી નિર્માણ થઈ, ગાડાનું પડ્યું નીકળી ગયું અને પડી ગયા. સુખાનંદ બાપજી પડી ગયા, હાથ ભાંગી ગયો. તો વિચાર કરો, હાથ ભાંગી ગયો પછી એના છે અબોટિયું હોય ને એ બોટાની હાટે છેટે એને હાટને બાંધ્યો અને ચાલતા ચાલતા દોડતા દોડતા પ્રાણજીવન દાસને ઘરે પહોંચીને છેલ્લો શ્વાસ ચાલતો હતો અને પ્રાણ દિવસે પ્રાણજીવન દાસે એમને જોઈને શ્વાસ છોડી દીધો. તમે વિચારો આ સંતનો વચન શું કામ કરે છે. એ વચન આપણે આપણે વાંચી રહેલા છીએ. તમારો મારો મતલબ આ દ્રષ્ટાંત આપવાનો મતલબ આ છે, આપણે એ વચન આપી રહ્યા છીએ, વચનને આપણે સાર પાડવાનું છે. અને ત્યાર પછી લખે છે કે અમારા સંપ્રદાયના જે પરમ ગુરુ છે આઢ્ય ગુરુ વિશ્વનો સ્વયં નિયંતા છે, અડોપટા અનંત બ્રહ્માના અધિપતિ છે એવા અમારા પરમ ગુરુ અને કોણ ઓળખશે. રડતા રડતા મારું અંતર હૃદયને ધર્યું તેમ આંસુ સાથે આ પ્રસ્તાવનો મેં લખી રહ્યો છે. એવો પંચમ સુષ્મભાઈના પ્રથમ આવૃત્તિની અંદર પ્રસ્તાવનાનો આ વાત સુખાનંદ બાપજી લખેલી છે અને એ વચન સંતનું જ વચન કરી પણ નિષ્ફળ જેટલું સંત સજ્જન જે વચન જે કરી નિષ્ફળ જતું નથી. એટલે આ વચન આપણા હૃદયમાં ક્યારે થડે કે જેથી આપણે એનો પરમગુણને સાક્ષાત કરી શકીએ. એટલે આજનું સેમિસ્ટર થોડું બાકી છે, 5-10 મિનિટ તો પૂરું કરશે. આવી રીતે હિન્દુ હવે અત્યારે સુખાનંદની વાત કરી છે આપણે, તો જે જૂના લોકો છે સુખાનંદનો અનુભવ છે, આ ગ્રંથો છપાવે છે. હું બાબા દાદાને પહેલી વાર જયારે મળું સુખાનંદની જે વાત આવે ને આંખમાંથી જાય આમાં ધડધડ, એને અહીંયા આપણે ઉભા રહે કે જે આ ન હોત તો આપણા હાથમાં ગ્રંથ આવ્યો હોત, આ ગ્રંથમાં આવ્યો તો આપણે પારાયણ કરતા હોત, ગ્રંથ વાંચન કરતા હોત. આ એની જે યોગદાન આપ્યું છે એના વિશેને વિચારી આવા પુરુષી કે, અને એ જે કીધું છેલ્લે વચન હોતી જે આપ્યું હતું વચન હોતી નિભાવ્યું પ્રાણ પ્રાણજીવન દાસને. હા, તો કઈક આવી રીતે આ ગ્રંથો ઉભા કર્યા છે અને એ ગ્રંથ નું પારાયણ કરી શકે. હવે આ પાંચમી જે પાંચમું ચોપાઈ છે એનો અર્થ આપણે પછી કરીશું. 15 મિનિટનું આપણે 15 મિનિટ પછી પાછા અહીંયા મળીશું અને ધર્મ પ્રિય દાસજી મહારાજ અત્યારે અહીંયા આવ્યા છે તો એનું આવતા સત્રમાં અહીંયા થોડી વાર 5-8 મિનિટ જેવું એ કઈ વાત કરશે, પછી આપણે આને આગળ ચલાવીશું 12:45 સુધી. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.